કેમ છો બાળકો નમસ્તે મજામાં ને બધા સરસ તો આજે આપણે હવે હિન્દી ભણીશું તો હિન્દીમાં ગયા વખતે તમને ખરગોશ છે ઈ તમને શીખવાડ્યું તું લખતા બધાને આવડી ગયું સરસ તો આજે આપણે સે ગમલા છે એ લખતા શીખીશું તો છો વાંચો અને લખો પઢો ઓર લીખો તો શું છે ગસે ગમલા તો આ હિન્દી છે પછી આ ગમલા લખેલું છે અને આ ગુજરાતી નો છે તો ગ તો ગમલા ગમલા છે આ ગ છે એ ડોટકલાઈન માં આપેલું છે તો આપણે એને ખૂટીશું પછી ગમલા એટલે શું થાય કુંડું હવે નીચે ગ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો ગ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવવાનો છે અહીંયા કેટલાક આપણને કોષ્ટકમાં મૂળાક્ષર આપેલા છે એમાંથી ગ શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે આ શું છે ગ સે ગમલા છે હા તો એની ઉપર રાઉન્ડ કરવાનું પછી આ શું છે ત સે તલવાર સ સે સરબત આ શું છે ન સે

गसे गमला गसे गमला गसे गमला गसे गमला गसे गमला હવે આપણે પાછું લખીશું ગમલા તમે બોલતા અને લખતા એટલે બધાને આવડી જશે કોઈને નહી આવડે હિન્દી વિશે તમારે પહેલી વાર આવ્યો છે એટલે બધાને અઘરો લાગે ગસે ગમલા ગસે ગમલા

પાછળ આપણને શું આપેલું છે ગ કો ગ સે શરૂ અને વાલે ચિત્રો સે જોડો ગ ને ગ થી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે તો અહીંયા આપણને ઘણા બધા ચિત્ર આપેલા છે અને વચ્ચે ગ સે ગમલા આપેલું છે તો આપણે જો ઈ ચિત્રનો શબ્દ ગ થી શરૂ થતો એની સાથે જોડવાનો છે તો પેલું ચિત્ર આપણે આ જોઈએ તો શું છે ગધા તો ગ થી થાય છે તો એની સાથે એને આપણે જોડી દેશું પછી આ સૂરજ તો એ સ થી થાય છે તો એને જોડવાનો નથી પછી ગરદન તો એ ગ થી થાય તો એને આપણે જોડી દેશું ગન્ના ગન્ના ને પણ જોડી દેશું છાતા તો એ છ થી થાય છે પછી શું છે ગજરા તો ગજરા પણ જોડી દેશું અને બછડા તો બછડાને જોડવાનું નથી હવે બાજુમાં જુઓ અહીંયા ગ કે નીચે રેખા ખીચો ગ ની નીચે લીટી

પછી ગ જારા તો અહીંયા કયા લીટી છે પેલા તો અહીંયા કરશું ભગત તો અહીંયા છે તો અહીંયા કરશું પછી ગ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરવા એક કેટલાક અક્ષર આપેલા છે એમાંથી ગ થી જે અલગ પડતા હોય ને એની ઉપર ચોકડી કરવાની છે આગળ આપણે જોયું તો ગ ઉપર રાઉન્ડ કરવાના હતો તો આ પેલું છે ર તો એ ગ નથી તો એની ઉપર આપણે ચોકડી કરશું પછી ગ છે તો એની ઉપર નહીં કરી આ મ સે મગર તો એની ઉપર પણ કરશું આ ગ છે એની ઉપર નહીં કરવાની આ ન છે તો એની ઉપર પણ ચોકડી કરવાની આ ગ છે એની ઉપર નહીં કરવાની તો 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 કરવાની 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 કમલ પણ ખરગોશ ગમલા તો નહીં કરવાની પછી આ શું છે ગસે ગમલા છે તો એની ઉપર નહીં કરવાની પછી આ શું છે ફ તો એની ઉપર કરવાની પછી આ શું છે ગ તો એની ઉપર નહીં કરવાની પછી શું છે પ તો એની ઉપર કરશું પછી સ તો એની ઉપર પણ કરશો હવે નીચે જુઓ પઠો ઓર વાંચો અને લખો નીચે કેટલાક ચિત્ર આપેલા છે એને આપણે ઓળખવાના છે અને નીચે શબ્દ આપેલો છે ચિત્રનું નામ તો પેલો શબ્દ છે એ ગ હશે તો ગ છે એ પેલા આપણને લખેલો આપણે પછી ટપકા ટપકા ઘૂંટવાનું નીચે લખવાનું છે તો શેનું ચિત્ર છે ગજરા તો ગજરા એટલે માથામાં આપણે વેળ નાખીને થાય ગજરો તો આ નીચે આપણે ગસે ગજરા પછી ગણપતિ તો ગણપતિ બાપા બધા જ હોય તો ગસે ગણપતિ પણ થાય ભાઈ નીચે આપણે ગ લખીશું ગધા ગધા એટલે ગધેડો તો અહીંયા લખીશું પછી ગન્ના ગન્ના એટલે શેરડી કેટલાને ભાવે શેરડી સરસ કઈ ઋતુમાં આવે શિયાળામાં ઉત્તરાયણ હોય ને શેરડી મ પછી હવે જુઓ શબ્દ મેંસે ગઢુંડ કર ઉપર રાઉન્ડ બનાવ શબ્દમાંથી ગ શોધી એના ઉપર રાઉન્ડ બનાવવાનો છે આ કેટલા ચાર શબ્દ આપેલા છે એમાંથી ગ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનું તો પહેલાં આપને એ નમૂનો આપેલો જ છે ગઠરી એમાં ગ આયા છે તેની ઉપર રાઉન્ડ કરવાનો પછી ન ગરત એમાં આયા ગ છે તેની ઉપર રાઉન્ડ કરવાનો જગના તો એ એ ગ છે તેની ઉપર આમ કરશું દ તો આયા કરશું તો બાળ મિત્રો આજે આપણે ગ સે ગમલા ભણ્યા તો ગ સે ગમલા છે એ તમારે તમારી ઘરે અભિનવ હિન્દી પ્રવેશિકા બુક છે ને એમાં પૂરી નાખવાનું છે પેજ નંબર સાત અને પેજ નંબર આઠ તો હવે ઘ સે ઘર છે એ આપણે આગળના વિડીયોમાં ભણીશું તો બાય બાય વિદ્યાર્થી મિત્રો